પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદરા ગામે વધુ 3 કેસ કોરોના પોઝિટિવ આવતા નેદરા ગામમાં ગમગીની છવાઈ ગઈ। સિદ્ધપુર તાલુકાના નેદરા ગામે વધુ 3 કેસ કોરોના પોઝિટિવ આવતા પાટણ જિલ્લા વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। ગામ લોકોના કહેવા મુજબ મુંબઈ 16 માર્ચે આ લોકો મુંબઈથી પરત ઘરે આવ્યા હતા, જેમાં 2 વ્યક્તિ ચાટાવાડા ગામના છે અને 1 વ્યક્તિ અમારા નેદરા ગામનું છે। જે ચાટાવાડા ગામના 2 વ્યક્તિઓ તેમની ફોઈના ઘરે અહીં નેદરા આવ્યા હતા તેવું જાણવા મળ્યું હતું અને લગભગ 2 પરિવારોના આશરે 14 જેટલા સભ્યો હાલ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને ગામમાં વધારે તપાસ કરતાં ગામમાં લગભગ 20 જેટલા પરપ્રાંતીય લોકો પણ ગામમાં જોવા મળ્યા હતા। હાલ મદ્રેસામાં અલગથી રહેવા ગામ લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ 3 કેસ કોરોના પોઝિટિવ ઉમેરાતા પાટણમાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 5 નોંધાયા હતા। હાલ ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આખા ગામમાં સેનેટાઇઝ કરવામાં આવ્યું છે। ભરત લિંબાચિયા, ZSTV, સિદ્ધપુર। તો તમે શું કહેવા માગો છો, તંત્રે શું મદદ કરી અને આપને શું લાગે છે? આજે સવારે 6:30 વાગે ખબર પડી કે નેદરા ગામમાં 3 પોઝિટિવ કેસ છે। ત્યારબાદ તંત્રની બધી જ ગાડીઓ, DDO સાહેબ, PDO સાહેબ, પોલીસ તંત્ર ગામમાં આવી ગયું અને જે લોકો એમના સાથે ફેમિલીના હતા એ 14 લોકોને લોકો તાત્કાલિક ક્વોરન્ટાઇનમાં લઈ ગયા છે ત્યાં। અને 3 પોઝિટિવ કેસ આવ્યા પછી ગામની અંદર એકદમ દરેક મહોલ્લાવાઇઝ ક્વોરન્ટાઇન કરી દીધું છે। ગામની દૂધ ડેરી પણ બંધ કરી દેવામાં આવી છે આજથી અને કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ ઘરની બહાર ના નીકળે તેના માટે દરેક જગ્યાએ 1-2 માણસો તેમજ હોમગાર્ડના માણસો, પોલીસની પાણી પણ બહુ અવર જવર સાલ પોલીસ પણ અંદર ફરી જ રહી છે એટલે ખૂબ કડક કરવામાં આવ્યું છે અને ગામમાં હાલ કોઈપણ વ્યક્તિ કામ વગર બહાર ના નીકળે એના માટે સ્પષ્ટ આપવામાં આવેલી છે। તો આ જે 3 લોકો છે એ આમના સાથે કઈ રીતે સંકળાયા છે, એમાં સગા છે કે શું છે? મળતી માહિતી મુજબ જે સિદ્ધપુરમાં કેસ આવ્યો તમન્ના સોસાયટીમાં એમની અને આ લોકોની મુંબઈની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે, એ બધા એ લોકો સાથે આવેલા હતા 3-4 જણ એટલે ટ્રાવેલિંગ હિસ્ટ્રીના લીધે આજે એમને આ કોરોના પોઝિટિવ નીકળ્યો છે। આ લોકો સાથે આવેલા હતા તો શું આપણે એ લોકોએ આ જ્યારે પહેલો કેસ પોઝિટિવ આવ્યો તો આ લોકોએ કોઈ જગ્યાએ જાણ કરી હતી કે અમે પણ સાથે છીએ અથવા તો અમને પણ? નહીં, પંચાયત હસ્તક અમે એમને નોંધણી કરી પણ દીધેલી હતી પણ જ્યારે તેઓ પોઝિટિવ આવ્યા પછી ત્યાર પછીથી અમને ટેસ્ટ માટે લઈ જવામાં ત્યાં પણ આ લોકોના પણ પોઝિટિવ આવ્યા, બાકી એક ક્વોરન્ટાઇનમાં જતા લોકો જે આવ્યા એ પણ ક્વોરન્ટાઇનમાં જતા। કોઈ સગા છે 3 લોકો કે અલગ? નહીં, એક ગામના છે અને 2 કોઈ એમના સગાવાળા છે ચાટાવાળાને એવા મેસેજ છે એટલે બાકી 3 આમ નેદરામાં જ હતા। ગામની જે ધાર્મિક કાર્યક્રમો છે, મસ્જિદ એ બધું બંધ છે કે? ના, એ તો છેલ્લા 15 દિવસથી બંધ છે, દરેક હિન્દુ ને મુસ્લિમ દરેકનો ધાર્મિક જગ્યાઓ બધી બંધ છે। અને કોઈ સહાય માટેની જરૂર ખરી કે અહીંયા કે ભાઈ આ તંત્ર આ રીતે કરે તો અહીંયા હજી અમને મદદ મળે? નહીં, તંત્રે સપોર્ટ આપ્યો છે અને અત્યારે અમે સેનેટાઇઝ દવા માટે મશીન પણ સિદ્ધપુરથી આવવાનું વાત થઈ ગયેલી છે, બાકી દવા પણ લઈ દીધી છે અને થોડા સમય પછી ગામને પણ સેનેટાઇઝ કરવાની વાત ચાલી રહી છે। કેટલા લોકો આવે અધિકારીઓને જોવા માટે? DDO સાહેબ હતું, એમનું સાથે આખું તંત્ર હતું, TDO સાહેબ હતા, પછી આરોગ્યનો આખો સ્ટાફ અત્યારે ગામમાં અંદર આરોગ્યનો સ્ટાફ અત્યારે વિઝિટમાં છે અને ઘરે ઘરે જઈને તપાસ આરોગ્યની ટીમ કરી રહી છે। થઈને 5 કેસ પોઝિટિવ આવ્યા છે તો આપણા તરફથી એના સામે શું પગલાં લેવામાં આવ્યા? જ્યારે પહેલો કેસ સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર સિટીમાં પોઝિટિવ આવ્યો ત્યારે આરોગ્ય વિભાગ અને આખા એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાંથી જે ગાઈડલાઈનો છે એના પ્રમાણે એને આપણે કોરોના પોઝિટિવ એપી સેન્ટર તરીકે કાઉન્ટ કરીએ છીએ અને એની આજુબાજુનો 3 કિલોમીટર પ્લસ કેટલોક બફર ઝોન એમ કરીને 8 કિલોમીટર સુધીના 19 ગામને આપણે ટોટલી મૂવમેન્ટ બંધ કરાવી દીધી છે। સરપંચોને બી કેટલીક સત્તાઓ આપી છે જેથી એમાં અવર જવર કરનાર સરકારી સિવાયના બીજા કોઈપણ વ્યક્તિનું એ લોકો મૂવમેન્ટ બંધ કરી શકે। અમારા તરફથી અમે એવી વ્યવસ્થાઓ ગોઠવી છે કે એમને જે આવશ્યક ચીજવસ્તુઓ છે એ લોકો એક જ જણ બહાર નીકળે અને સિટીમાંથી કે નિયરેસ્ટ બજારમાંથી લઈ જાય, એ બી 144 કલમનું ભંગ ના થાય, 4થી વધારે માણસો ભેગા ના થાય એની તકેદારી સાથે અમારા જે લોકલ લેવલના માણસો છે જેમ કે TDO અને TCM એની સાથે કન્ટેનમેન્ટ પ્લાન બનાવે છે અને કમિટી બનાવી છે દરેક ગામને લેવલે અને એ કમિટી ગામમાં આવતા લોકોના અવર જવર ઉપર નજર રાખશે, ઇવન કેટલીક દંડની બી સત્તાઓ આપી છે। બેન, જે 5 લોકો જે મળ્યા છે એના કનેક્ટેડની જે હિસ્ટ્રી લઈને બાકી કેટલા લોકોના આમાં ક્વોરન્ટાઇન કરવામાં? એમાં એવું છે કે જે સૌથી પહેલાં કેસ આવ્યો બીજો કેસ એના રિલેટેડ જ છે, બંને બી હતા એમના અને આ જે 3 કેસ કાલે રાતથી અત્યાર સુધી પોઝિટિવ આવ્યા છે એ એમની સાથે બોમ્બેથી
ટ્રાવેલ હિસ્ટ્રીમાં જોડાયેલા હતા, એટલે એ લોકો એક જ વ્હીકલમાં આવેલા હતા. હવે આરોગ્ય વિભાગ શું કરે છે કે જે કેસ આવ્યો હોય, હવે દરેક માણસે ગભરાહટમાં યાદ બી ના હોય કે હું કેટલા લોકોની 15-20 દિવસથી કોન્ટેક્ટમાં આવ્યો છું, તો ઓન એન એવરેજ 250-300 લોકોની લિસ્ટ બનાવવામાં આવી છે. એમાંથી જે એકદમ નજીકના હોય, આપણા જિલ્લાના તાલુકાના હોય, એને આપણે સિદ્ધપુર તાલુકાના ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી આપ્યા છે. હાલ જે હોટલ મેનેજમેન્ટ અને નર્સિંગ કોલેજમાં રાખવામાં આવ્યા છે. બેન, આ જે 19 ગામો છે, 19 ગામોનું લિસ્ટ નામ મળશે કે?